તો લોકડાઉન છતાં સુરતમાં કેટલાક યુવકો ટોળા એકત્ર કરીને ભેગા થતા અને ક્રિકેટ રમતા જોવાની વ્યાપક ફરિયાદો આવતા જ પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી મળી છે. મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત હોય છે, જ્યારે અંદરના રસ્તા પર સોસાયટી અને ગલીઓમાં આવા યુવકોની સામે કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ આવતીકાલથી ડ્રોન કેમેરાથી નજર રાખશે. આ માટે પોલીસે 2 ડ્રોન કેમેરા ભાડેથી લીધા છે. બુધવારે સાંજે ડ્રોન કેમેરાથી ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 6 જગ્યાએ લોકોના ટોળા દેખાતા જ પોલીસે PCR વાન મોકલીને આ ટોળાને દૂર કર્યા હતા. મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત હોય છે, જ્યારે અંદરના રસ્તાઓ ઉપર પોલીસ પહોંચી શકતી નથી, એટલે જ અંદરના રસ્તાઓ ઉપર લોકોના ટોળા ઉમટી પડે છે, જેને ધ્યાનમાં રાખીને ડ્રોન કેમેરા દ્વારા પોલીસે ચેકિંગ કરવાનું નક્કી કર્યું છે.